नमस्कार अमदावाद लाइव साथे हूँ छू शिवानी। सौथी पहला वात महत्वना समाचारनी, तो एक पछी एक होटल ना खाद्य पदार्थ माथी जीव जंतु निकलवानी घटनाओ वधी रही छे। त्यारे अमदावाद ना डोमिनोज पिज्जा माथी मकोड़ो निकलो छे। ऑनलाइन ऑर्डर में फरी एक वक्त बेदरकारी सामे आवी छे, जेथी ग्राहके फरियाद करता सत्ताधार कलासागर मॉल में आवेला डोमिनोज पिज्जा ने सील करवामां आव्यु छे। ग्राहके ऑनलाइन ऑर्डर कर्यो अने घरे पिज्जा नु बॉक्स खोलता ते चौकी गयो अने तस्वीर अने फोटो लईने फरियाद नोंधावी, जेथी डोमिनोज पिज्जा नी सामे कार्यवाही कराता तेने सील करवामां आव्यु छे। तो आ किस्सा अंगे वधु वात करी रहा छे संवाददाता नयन पटेल। नयन, અમદાવાદની નામાંકિત રેસ્ટોરન્ટ્સ અને હવે ડોમિનોઝમાંથી પણ જીવાત નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે અત્યારે કાર્યવાહીને લઈને શું કરવામાં આવી રહ્યું છે? પરંતુ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે લોકોની આવી નામાંકિત બ્રાન્ડ્સ પાછળની જે વિશ્વસનીયતા છે તે પણ ઓછી થઈ રહી છે। ચોક્કસથી શિવાની, જે સત્તાધાર વિસ્તાર છે તેની પાસે જે કલાસાગર મોલ આવેલો છે ત્યાં ડોમિનોઝ આવેલું છે અને તેને સીલ કરવામાં આવ્યું છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે આ ડોમિનોઝ છે તે સીલ કરવામાં આવ્યું છે। જે ગ્રાહક છે તેણે ઓનલાઈન પિઝા ઓર્ડર કર્યા હતા અને તે પિઝા ઓર્ડર જ્યારે ડિલિવરી થતા ત્યારબાદ તેણે જે છે તે પિઝામાંથી જીવાત આવી હતી, તેને જ લઈને તેણે ફોટો અને સોશિયલ મીડિયા થ્રુ જે કોર્પોરેશનના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેણે ઓનલાઈન ફરિયાદ કરી હતી ને તે ફરિયાદને પગલે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા જે ડોમિનોઝ પિઝા છે તેને સીલ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત એક નોટિસ પણ અહીં લગાવવામાં આવી છે। આ જે નોટિસ છે તેમાં કોર્પોરેશન દ્વારા લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પરમિશન ના આપવામાં આવે ત્યાં સુધી આ જે છે ધંધાકીય એકમ છે તે બંધ રાખવામાં આવશે। એટલે કહી શકાય કે જે આ પ્રકારની મોટી બ્રાન્ડ છે તેની વિશ્વસનીયતાને કારણે તેની ક્વોલિટીના કારણે જે છે તે પ્રસિદ્ધ હોય છે ને તેને જ લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। પરંતુ વાત એ પણ છે કે કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ જો સમયસર આ પ્રકારની કાર્યવાહી કરતો રહે, સમયસર આ પ્રકારની યોગ્ય જે કાર્યવાહી કરવામાં આવતી રહે તો આ પ્રકારના જે કિસ્સા છે તે ઓછા થાય અને જે લોકોના હેલ્થ સાથે જે ચેડા કરવામાં આવી રહ્યા છે, આરોગ્ય સાથે જે ચેડા કરવામાં આવી રહ્યા છે તે ના થઈ શકે। જી શિવાની, બિલકુલ નયન, જોડા માટે આભાર। તો ડોમિનોઝ પિઝામાંથી મકોડો નીકળ્યો છે અને અત્યારે આ તસવીરોમાં પણ અમે આપને બતાવી રહ્યા છે કે પિઝાનું બોક્સ ખોલતાની સાથે તેમાંથી જીવાત નીકળતા આ ગ્રાહક પણ ચોંકી ઉઠ્યો હતો અને ત્યાર પછી તેણે સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કર્યો હતો, જેની નોંધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પણ લીધી। પરંતુ આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે, કારણ કે તબક્કાવાર રીતે જ્યારે ચેકિંગ હાથ ધરાવવું જોઈએ તે નથી ધરાતું અને તેના કારણે જ આ પ્રકારના કિસ્સા પણ સામે આવતા હોય છે। આ જ રીતના ઓનેસ્ટ અને સંકલ્પમાં પણ જીવાત નીકળવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને હવે અમદાવાદના સત્તાધાર વિસ્તારના ડોમિનોઝ પિઝામાંથી મકોડો